પછી જુઓ બાળકો કાબર, કાબર ને મેના પણ કહી શકાય છે, બરોબર છે, એનું બીજું નામ મેના છે, બરોબર છે. કાબર નો અવાજ કેવો હોય છે બાળકો? તો કાબર નો અવાજ કલબલ કલબલ હોય છે. એ જ્યારે કલબલ કલબલ કરે છે બાળકો આપણા આંગણે આવીને, ત્યારે શું થઈ જાય છે? માથું દુખી જાય છે, બરોબર છે. પછી કાબર નો રંગ કેવો હોય છે? તો એ કાળો છે. અને એની ચાંચ કેવી હોય છે બાળકો? પીળા રંગની હોય છે. એ પણ દાણા અને જીવડા ખાય છે બાળકો. પછી જુઓ બાળકો બુલબુલ, બુલબુલ કેવી દેખાય છે? તો બુલબુલનો થોડો દેખાવ ચકલી જેવો છે, બરોબર છે. એ પણ પક્ષી માળો બાંધે છે. અને એનો રંગ કેવો છે? તો થોડો ઉપરથી થોડો કોફી કલરનો અને નીચે થોડો બદામી કલર જેવો હોય છે, બરોબર છે. એ પણ દાણા ચણે છે બાળકો. જુઓ બાળકો શામળી, શામળી કેવું પક્ષી છે? તો શામળી શિકારી પંખી છે. એ શિકારી પંખીઓમાં ગણાય છે. એનું કદ પણ કેવું છે જુઓ? થોડું એનું કદ થોડું મોટું દેખાય છે, દેખાય છે ને. અને એનો આકાર પણ કેવો, એની ચાંચ પણ જુઓ વાંકી હોય છે ને. એ પણ જીવડા જંતુઓ એવું ખાય છે બાળકો. પછી છે બાળકો બાજ. બાજ કેવું પંખી છે બાળકો? તો બાજ પણ શિકારી પંખી છે. કેવું પંખી છે? શિકારી પંખી છે. પછી છે બાળકો ઘુવડ. ઘુવડ કેવું પંખી દેખાય છે બાળકો? તો ઘુવડ રાત્રે જોઈ શકે છે. અને એ પણ શિકારી પંખી છે બાળકો. ઘુવડની આંખો કેવી હોય છે? ગોળ મટોળ અને મોટી મોટી. અને કેવા કલરની હોય છે બાળકો? લાલ કલરની હોય છે. અને ઘુવડ એક એવું પંખી છે બાળકો જે એનું મોઢું એટલે કે એનું માથું જે આખું પાછળ ફેવરીને પણ જોઈ શકે છે. પછી જુઓ બાળકો ગરુડ. ગરુડ પણ કેવું હોય છે? એ કદમાં થોડું મોટું હોય છે. અને એ પણ કેવું પંખી છે બાળકો? શિકારી પંખી છે. કેવું પંખી છે? એ શિકાર કરી શકે છે એવું પંખી છે બાળકો. પછી છે બાળકો ગીધ. ગીધ કેવું દેખાય છે જુઓ? એ પણ મોટું પંખી દેખાય છે. અહીંયાથી થોડું સફેદ કલરનું હોય છે અને અહીંયાથી એનો કોફી કલર જેવો હોય છે. એ પણ કેવું પંખી છે બાળકો? શિકારી પંખી છે, બરોબર છે. તો શામળી, બાજ, ઘુવડ, ગરુડ અને ગીધ આ બધા પંખીઓ કેવા છે બાળકો? તો આ બધા પંખીઓ શિકારી પંખીઓ છે. પણ અત્યારે બહુ ઓછા જોવા મળે છે, ઓછા જોવા મળે છે ને. પછી છે બાળકો લક્કડખોદ. લક્કડખોદ જુઓ કેવું દેખામાં છે. એ કાળા કલરનું, સફેદ કલરનું અને એની માથા ઉપર શું છે? અહીંયા લાલ કલરનું. એની ચાંચ પણ કેવી હોય છે બાળકો? લાંબી હોય છે, બરોબર. અને એની ચાંચ પણ કેવી હોય છે? કડક હોય છે, કાઠી હોય છે, કે જેથી કરીને ખોદી શકે છે, બરોબર છે. પછી જુઓ બાળકો શામુર. તો શામુર કેવું પક્ષી છે બાળકો? તે ઊંચે આકાશે ઉડી શકતું નથી, તે ચાલી શકે છે. એનો દેખાવ જુઓ બાળકો કેવો લાંબો છે. અહીંયા એની ડોક કેવી લાંબી છે ને. અને એના પગ પણ કેવા લાંબા છે. તો આ કયું પક્ષી છે બાળકો? શામુર છે. પછી જુઓ બાળકો સુગ્રી. તો સુગ્રી દેખાવમાં સુંદર પક્ષી છે. પણ એનો માળો કેવો હોય છે બાળકો? તો એનો માળો મદારીની બીન જેવો હોય છે, જ્યાં ઈંડા મૂકવાની અને બેસવાની પણ સારી પદ્ધતિ, મીન્સ કે સારો અંદર માળો બનાવેલો હોય છે. એના ઈંડા પડતા પણ નથી. તેથી સુગ્રી કેવું પક્ષી છે બાળકો? સુંદર પક્ષી છે. પછી છે બાળકો તેતર. તેતર પણ સુંદર પક્ષી છે. પણ એ ક્યાં જોવા મળે છે બાળકો? એ વન વગડાનું પક્ષી છે. આપણે જ્યારે વન વગડામાં કહેવામાં જઈએ છીએ ત્યારે આપણને આ પક્ષી જોવા મળે છે. એનો પણ રંગ જુઓ બાળકો કેવો છે, થોડો અલગ છે, થોડો સફેદ જેવો દેખાય છે. અહીંયા લીટી લીટી જેવું દેખાય છે. એની ચાંચ પણ થોડી લાલ છે, બરોબર છે. તો અહીં આ પક્ષી કયું છે? વન વગડાનું પક્ષી છે. આ કયું પક્ષી છે બાળકો? સુરખાબ. સુરખાબ પક્ષી શું છે? આપણું ગુજરાતનું
રાજ્ય પક્ષી છે. એનો દેખાવ કેવો છે બાળકો? આપણને ગાજર કલર જેવો દેખાય છે. એના પગ કેટલા લાંબા છે જુઓ, અને એની ચાંચમાં જુઓ, એની ચાંચ થોડી કેવા કલરની છે? કાળા કલરની પણ છે. અને આ શું છે? ગુજરાતનું રાજ્ય પક્ષી છે. પછી જુઓ બાળકો, કલકલિયો. કલકલિયો કેવું પક્ષી છે દેખામાં? ખૂબ જ સુંદર છે. એનો રંગ પણ કેવો છે? સુંદર છે. અહીંયા થોડો વાદળી કલર છે, અહીંયા થોડો કેસરી કલર જેવો છે. એની ચાંચ પણ કેટલી લાંબી છે બાળકો, દેખાય છે ને? એ કલકલિયો એ કેવો છે? માછલીનો શિકારી છે. એ માછલી પકડી લે છે બાળકો ઝડપથી એની ચાંચથી, નદીમાં કે તળાવમાં એની ચાંચ લાંબી હોવાથી તે માછલી પકડી લે છે અને શિકાર બનાવી લે છે. કલકલિયો એ થોડું સુંદર પક્ષી છે. અને એના નામથી બાળકો મિનરલ વોટરનું નામ પણ આવેલું છે. આપણે મિનરલ વોટરના નામ ઉપર જોઈએ છે ને, કિંગફિશર. તો કિંગફિશર એ કલકલિયો પક્ષીનું નામ છે બાળકો. તો જુઓ બાળકો, આજે આપણે ચાર્ટ પ્રમાણે પક્ષીઓના રહેઠાણ, પક્ષીઓના અવાજો, બરોબર છે, અને પક્ષીઓનો ખોરાક, એ બધું જોયું કે કયા પક્ષીઓ પાણીમાં રહે છે, કયા પક્ષીઓ શિકારી છે, કયા પક્ષીઓ વનવગડામાં રહે છે, કયા પક્ષીઓ ઉડી શકતા નથી વગેરેનો અભ્યાસ કર્યો બાળકો. તો તમારે પણ પક્ષીઓનો થોડો ખ્યાલ આ વિડીયો પરથી મેળવવાનો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાળકો ધોરણ 1 વિષય ગુજરાતી પાઠ 9 પોપટે ખાધી પાકી કેરી, એમાં બાળકો અમુક ઉખાણા છે, એ ઉખાણા પરથી આપણે જવાબ મેળવવાનો છે. તો ટીચરે બોર્ડમાં અમુક ઉખાણા લખી દીધા છે, આપણે એને સરસ રીતે બાળકો મીઠા અવાજમાં ગાઈશું અને પછી એનો જવાબ લખીશું. તો સૌ પ્રથમ બાળકો પહેલું ઉખાણ કે કલબલ કરતી કાબર આવી આગણે દાણા ખાય, ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય. કોણ આવી કલબલ કરતું? તો કલબલ કરતું બાળકો કાબર આવી. ક્યાં આવી? આપણા આંગણે આવી. શું ખાવા લાગી? દાણા ખાવા લાગી. જ્યારે ઝઘડા ઝઘડી થાય કાબરો વચ્ચે, ત્યારે આપણું શું દુખી જાય બાળકો? માથું દુખી જાય. તો ફરીથી આપણે કહીશું કે કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય, ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય. તો આ કોણ હશે બાળકો? કાબર. તો અહીંયા લખીશું આપણે કાબર. પછી જુઓ બાળકો બીજા નંબરનું ખાણ કે ઊંચી ટોકે ઘૂઘૂ કરતું રંગ ભૂખરો કાળો, ચાંચમાં લાવે સાથી ગળા બાંધે એનો માળો. એ કોણ છે બાળકો? કયું પંખી ઘૂઘૂ અવાજ કરે છે? જે એનો રંગ પણ ભૂખરો છે, કાળો પણ છે, એવું કયું પંખી છે બાળકો? તો એ છે બાળકો કબૂતર. કબૂતરનો અવાજ કેવો હોય છે બાળકો? ગુગુ હોય છે. પછી છે ત્રીજા નંબરનો જોઈશું કે કોયલ પેલી કુકુ ગાય ક્યાં જઈને છુપાય, કે કોયલ પેલી શું ગાય? કુકુ ગાય, અને ક્યાં જઈને છુપાય? તો આંબા ડાળે બેઠી બેઠી ગીત મીઠા ગાય. આંબા ડાળે બેઠા બેઠા કોણ મીઠા ગીતો ગાય છે? કોયલ. તો જવાબમાં લખીશું બાળકો કોયલ. પછી ચાર નંબરનું જોઈશું બાળકો કે સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો એ છડીદાર, બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર. સૌથી પહેલા ઉઠે છે પંખી, પછી એનો અવાજ બોલે છે બાળકો કુકડે કૂક, એ અવાજથી આપણે ઉઠી જઈએ છીએ. આપણે ઉઠી જઈએ છીએ એટલે શું માની લેવાનું? કે સવાર પડી ગઈ. તો અહીંયા આવશે બાળકો કૂકડો, બરોબર છે. પછી કાળા કાળા કાગડા ભઈ કાકા કરી કાકા, ચોરે ચૌટે ઉડતા ફરતા બેઠું જૂઠું ખાતા. તો કાળા કાળા કોણ હોય છે? કાગડા ભાઈ હોય છે. અને એમનો અવાજ પણ કેવો હોય છે બાળકો? કાકા કા હોય છે. એ ચોરે ચૌટે એટલે કે ચોરે ચૌટે
પડ્યું હોય તો એડવર્ડ અને જુઠ્ઠું હોય તો જુઠ્ઠું પણ એડવું જુઠ્ઠું ખાતા તો આ કયું પંખી છે બાળકો કોયલ સોરી આ કયું પંખી છે બાળકો કાગડો તો અહીંયા આપણે લખીશું કાગડો ફરીથી આપણે એકવાર કહીશું બાળકો કે કલકલ કરતી કાગડ આવી અને દાણા ખાર ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય તો આ છે કાગડ પછી ઊંચી ટોકે ગુગુ કરતું રંગ કૂતરો કાળો ચંચમા લાવી સાદી કડાને બાંધે એનો માળો તો આ કયું છે કબૂતર પછી કોયલ પેલી કુકુ ગાય ક્યાં જઈને છુપાય આંબા ડાળે બેઠી બેઠી ગીત મધુરા ગાય તો છે કોયલ સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો એ છડીદાર બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર તો એ છે કુકડો કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાતા ચોરે ચૌટે ઉડતા ફરતા એઠું જુઠ્ઠું ખાતા ટીચરે સમજાવ્યું ને કે કાગડો કેવું પંખી છે કુદરતનો સફાઈ કામદાર છે એ આપણા ઘરના ઘર એઠવાડ પડ્યો હોય કે કઈ વસ્તુ જૂઠ પડ્યું હોય કચરા જેવું એ પણ એની ચાંચમાં લઈને લઈ જાય છે એ છે કાગડો તો બાળકો આપણે આજે પાઠ 9 પોપટે ખાટી પાટી કેરીનું ઉખાણા ગાયને સમજ્યા